ਜੇਕਰ ਥੀ ਤੇ ਜਾਲੀ You're killing જગદંબાને પ્રાર્થના કરીને કવિ એમ કહે છે કે દેવી દી ઘણા તું પાધરી પાધરા હોય હોય જો અમણા કફર તણા તો એને વેલા ટાળજે વરુડી હે મા જેટલી તારી અમારા ઉપર અમી દ્રષ્ટિ એટલા દિવસો અમારા સુખના આનંદના લેરના હોય પણ કોઈ દિવસ મુસીબત વાળો હોય તો હે મા એ દિને તું વેલા ટાળજે અને માતાજીની દયા હોય જોજો ઠે લાગે તો હોના દોરો જડે નકર નખ નીકળી જાય નખ નીકળી જાય તેથી સમજવું કે આપણા ઉપર દયા નથી એમ હા ને વ્યવસ્થિત રહેવું જોઈએ અને સારું જીવન જીવવું જોઈએ જીવન સારું જીવવું જોઈએ એમ આ ધરતીના જાળવાય તમને ને મને એમ કે છે કે જીવન કેવા જીવાય લીમડો હોય ને લીમડો એની લીંબોળી એટલી બધી કળવી હોય આપણે મોઢામાં નાખું તો જીભ ગોટો વાળી દે પણ એનો એ લીમડો એની એ લીંબોળી જેઠ મહિનો આવે વરસાદના ધરતી માથે થાય કે બહુ મથે માનવી તેદી વિઘો માંડ પવાય પણ રઘુવીર રીજે રાજડા તેદી નવખંડ લીલો થાય એ જેઠ મહિનામાં વરસાદ આવે એટલે લીંબોળી પાકે પાકે એટલે ઠળિયા હોતી ખાવાનું મન થાય એવી મીઠી થઈ જાય પછી કડવા ચીભળાએ બહુ કડવા હોય એ શ્રાવણ મહિનો આવે એટલે પાકે પાકે એટલે મીઠા થઈ જાય પછી કોઠીમડાય બહુ કડવા હોય એ દિવાળીના દીવા દેખાય એટલે પાકે પાકે એટલે મીઠા થઈ જાય આ બધી વસ્તુ પેલા કડવી હોય પાકે એટલે મીઠી થઈ જાય ત્યારે અમુક અમુક માણસ જેમ પાકે એમ ખટાઈસ પકડતું જાય ત્યાં આપણને એમ થાય કે ભલા માણા મીઠો થઈ જાય હવે પાકી ગયો આ પાણીમાં ભડકા કીરમાં ઝાળવાના જીવન કેમાં હોય કે ઝાળવા પોતે રે એ પોતાના નથી ખાતા રે ઉપકારી જેના तेर दलती ने ए बगला मचरती तेर दलती ने ए ਏ ਰੇ ਏ ਪੋਤਾ ਨੂੰ ਦੁੱਧ ਨਾ ਤੀ ਪੀਤੀ જીવન છે એ પવિત્ર છે ગાવડી પોતે પોતાનું દૂધ નથી પીતી ઉપકારી જેના આત્મા જાળવા પોતે પોતાના ફળ નથી ખાતા ઉપકારી જેના આત્મા આ જાળવા એમ કે જીવન કેમ જીવાય માણસનું જીવન એવું પવિત્ર હોવું જોઈએ કાંઈક સમાજને કામ આવે એવું હોવું જોઈએ એક ભાઈ મને કે ધીરુભાઈ મને ગણે એમ છે કે કાંઈક સેવા કરવી જોઈએ પણ ભગવાને કાંઈ આપ્યું નથી આ ભગવાને મને કાંઈક દીધું હોય તો સેવા કરું ને મેં કીધું એવું નથી રૂપિયાથી જ સેવા થાય મને કે તો મેં કીધું વગર રૂપિયા સેવા થાય મને કેવી રીતે મેં કીધું બસમાં આપણે બેઠા હોય ગળદી હોય કોઈ બેન દીકરી નાનું છોકરું લઈને બસમાં ચડે તો ઊભા થઈ અને એને જીગા આપી કે બેન આય બેહી જા અને આપણે ઊભા રહી એ એક સેવા છે કોઈ સુરદાસ માણસને રસ્તો ન જડતો હોય એને આંગળી ચાલી અને રસ્તે ચડાવી દો એ એક સેવા છે એમાં ક્યાં રૂપિયાની જરૂર પડે મને કે એ વાત સાચી હવે હું એ સેવા કરીશ એમ કહીને વયો ગયો દોઢ મહિને મને એકદી મળ્યો મેં કીધું કાં કેમ છે મને કે આજ હાવ થાકીને લોહી જ થઈ ગયો છું મેં કીધું કાં મને કે એક સુરદાસને રસ્તે ચડાવ્યું તો મેં કીધું સુરદાસને આંગળી જાળીને રસ્તે ચડાવ્યું એમાં થાકી શું ગયો મને કે એને જાવું નહોતું ને હું મૂકી આવ્યું સુરદાસ આમ જાતો તો બથો બેઠા આવીને પરાય આમ મૂકી આવ્યું એને સેવા કહેવાય સેવા તો બીજાને કાંઈક આપી દે એનું નામ સેવા કહેવાય એક એક દુહામાં એક એક છંદમાં એક એક ભજનમાં એક એક લોકગીતમાં કાંઈક સંસ્કૃતિ છે ભજનના ત્રણે જ શબ્દ છે ભજ ન કાનો માત્ર વિનાનો શબ્દ છે ગાય કોણ કે ભગ ત એમાંય કાનો માત્ર ન આવે હાંભળવું કે મફ ત એમાંય કાનો માત્ર ન આવે અને ભગત ત્રણને જ કહેવાય એક હાંજ પડે ને પાંચ નામ ભગવાનના લીએ એને ભગત કહેવાય પછી એક ભગવાન ભજન ગાતો હોય એને ભગત કહેવાય અને એક જેનું હાલતું હોય એને ભગત કહેવાય ઘણા કે અમારે તમારા ભાઈ હાવ ભગત કોઈ દી વ્યવહારમાં માથું ન મારે એને ઘણાય મારવા તું એવું માથું કાઢી ગઈ છો કે હાંચ વર્ષ સુધી તે એનો ક્યાં વારો આવવા દીધું અને આ બધું જીવતા જાણવું જોયો ને કે જીવ તો હતો તેથી જાણ્યું નહીં મુવે માંડી મોકાણી દેખાડવાના અજાય હાથું હોરઠિયો ભણે ગુજરી ગયા પછી બાયુ બાયુ ભેડા થાય શું કે ખબર અરે મોઈ તમારા ભાઈ કેવા ભોળા હતા અને એને બળતાય વાર લાગી ક્યાંથી લાગે એને જીવતા જ બાળી નહીં તે કે તમારા ભાઈ દૂધ તો ભાવે નહીં તું વધવા દે તો ભાવે દૂધ તો તું દાબી જશે એને સાઈઝ પીવડાવી પીવડાવીને પતાવી દીધો તે ગુજરી ગયા પછી બહુ કદર કર્યો પાણી પાણી પુકારતા જેના હાથમાં ઉડી જાય પછી પીપળે પાણી પાય મુવા પછી હું માંડડા બાપનો ખાટલો ઓછરીમાં હોય બીમાર હોય છોકરાને એમ કે એક લોટું પાણી તો બાપને પાણી ન પાય બજારે વ્યા અને ગુજરી ગયા પછી ભાદરવા મહિનામાં હવારમાં ચાર વાગ્યા મૂછા હોય અને પીપળે રેડતા હોય પ્યો પીઓ આ બાજુ વાંધો નહીં પણ જુનાગઢમાં તે વખતે એટલી બધી ગળદી જામે ભાદરવા મહિનામાં આપણે આમ પાણી રેડતા હોય બીજો આપણે વાહમાં જ દાબી લીધો આપણે કેવું પડે તારો બાપ ન્યા તરશે નહીં મરી જાય અમારા વાહા હું કામ પલાર છે કારણ વિના જીવતા માવતર ને આપતા નથી માગી ને ટીપું છાશ પછી નાખે નેવે વાઈશ મુવા પછી હું માંડડા જીવતા બાપ ને એક લોટો પાણી ન પાતા હોય અન જીવતા બાપને છાસ ન દેતા હોય એક લોટો ને ગુજરી ગયા પછી ચોખા દૂધની ખીર કરીને ભાદરવા મહિનામાં શ્રાદ્ધ નાખતા હોય કાગ કાગ અને કાગડા તો એ બીજાના ખોળિયા માથે આમ આમ કરતા હોય કે આખું વરહ પાણા મારે છે ને આજે આપણે જ આવું એનો સુટકો થા એમાં એક વરહ હે તો બે ભાદરવા મહિના હતા પહેલા મહિનામાં શ્રાદ્ધ નહોતા બીજા મહિનામાં હતા પેલો ભાદરવો મહિનો અડધો ગયો ને તો કાગડાઓની મીટિંગ પરાણી કે મારું आंवલા આવે હરાદ કાઢી નાખ્યા શું કાં કોઈ બોલાવ્યા નહીં અને કાગડાઓને ખબર ખડી ઘણા દાળા કાઢને ખા કોણ જાણે આ હરાદે કાઢ્યા હોય ને આ હરાદ કાઢીને ક્યાંક સળતી દેડીને પાણા મારે ને ત્યાં તો બીજો પાદરવો આવ્યો અને કાગ કાગ થયું તઈ હિંમતમાં આવ્યો એ કે આપણી ગણતરીમાં ભૂલ હતી બાકી હરાદ છે એક પાય એક દી શ્રાદ્ધ નાખતા હતા આમ મકાનના નેવા પાંખ ખાટલું ટાળીને પેની પર થઈ અને ખીરનો લોંદો લઈને કાગ કાગ કરીને હો જાણી ગોફણીયા વેતા કીરે તો પોતાનું આખું મકાન ટપી જાય ને પશુવાળે એક પાય ની ઓછરી પડતા તો ઓલો મગજ નો ફાટેલ માણાઓ બંદૂક લઈને આવ્યું કે અટાણમાં ખીરના પીંડા કોણ આવવા દે ઓલાને કે શું કરે કે શ્રાદ્ધ નાખું છે કે કાકા ધીમું નાખીને કે મારી ઓછરી ખીરના લોંદા પડે અને આ કાગડા રે તારા બાપ છે તો કે હા ત્યાં તો એકને ફૂંકી દીધું તો ઓલો રોવા માંડ્યો તમે મારા બાપુ માર નાખ્યા નાખા નામ છે ને તેમ છે ને ઓલો કે કોડો થામાં આખો ઘેરો બેઠો બધા તારા બાપ નથી એ કે માર્યો એ મારો બાપ હતો એ કે મારે ને તારે બોયલે વ્યવહાર ને તારા ખોયડા માંથે ખાવા આવે ભૂકા કાઢી નાખો પણ જીવતા જાણી લેવું એ જરૂરી છે જીવ તો હતો તેથી જાણ્યું નહીં મૂવે માંડી મોકાણ દેખાડવાના અજાણ હાચું હોરઠીઓ ભણે એક એક ભજનમાં એક એક દુહામાં એક એક છંદમાં અદભુત કાંઈક સંસ્કૃતિની વાતો પડી છે એક એક ભજન તપાસો પણ ભજન જોઈજો ગાતા હોય તો મજા આવે પણ સારા કલાકારો ગાતા હોય ને એક જગ્યાએ ભજન હતા તો એક ભાઈ ઉપરા ઉપર આઠ ભજન બોલ્યાઓ તો છેલ્લે નામાચરણ આવે ને મીરાબાઈનું ભજન હોય દાસી જીવનનું ભજન હોય મોરારનું ભજન હોય કે રવિ સાહેબનું ભજન હોય એમ છેલ્લે નામાચરણ આવ્યું કે ગુરુ ને પ્રતાપે જેઠીરામ બોલ્યા તો એક ભાઈ ઉપાથેની કે જેઠીરામ ભલે બોલ્યા તું બંધ થા બોલ્યા એ તો વાંધો નહોતો પણ તું બોલ માય તો ઓલે ઉપાડ્યું ભાલા વાળા મારી ઘેરે રેજો કે કાલથી તમે ઘેરે રેજો બીજા નું ઉજાગરા હું કામ કરાવો તો એને ઉભો કર્યો ને બીજાને બેહાડ્યો એને પરબારું ભજન ઉપાડ્યું હાલો ને વિદુર ઘેર જાય વધુ હાલો ને વિદુર ઘેર જાય તો ડાયરામાંથી માણસ ઊભા થાય નહીં કે તમે વિદુરની કેરે જાવ ને અમે અમારી કેરે જાય આમાં ક્યાં હમજા જેવું છે એમ સારો અવાજ હોય સારું સંગીત હોય તો મજા આવે એટલે એક એક ભજનમાં અદભુત સંસ્કૃતિની વાતો પડી છે અને એ કાંઈ લગ્ન ગીત એવું નથી જેમાં કાંઈ સંસ્કૃતિ ન હોય એક એક લગ્ન ગીતમાંય કાંઈક સંસ્કૃતિ છે ઝવેરચંદ મેઘાણી તો એમ કહેતા કે લગ્ન ગીત છે એ એક મંત્ર છે શું કામ કે ગમે એવો તોફાની માણસ હોય એનું લગ્ન આવે અને હાથમાં ચોખાના ચોખાના મગના દાણા આપી દે નાળિયેર આપી દે અને બાયું ગીત ગાય એટલે પછી ગીત ગાયા પછી જેમ કે એમ કરે કે તારે નહીં બોલવાનું એટલે ન બોલે ધીમે ધીમે હાલવાનું એટલે ધીમે ધીમે હાલે બાવી વર્ષમાં કોઈ દી ન આવેલું હોય પણ પછી હાલે ધીમે ધીમે આ ગીત છે એ એક મંત્ર છે અને લગ્ન ગીતો કેવા લગ્ન ગીતો હતા કે ઝુંપડામાં રહેનારી દીકરી હોય એ દીકરીના લગ્ન થતા હોય ઝુંપડામાં રહેનારી દીકરીને દુઃખ ન લાગે ભગવાને અમને ગરીબાઈ આપી છે એટલા ખાતર એની બેનપણિયું એની સખીયું ગણેશ સ્થાપના પાસેથી માંડવામાં એ દીકરીને લ્યાવે ત્યારે લગ્ન ગીત ગાય એ ગીત કેવા હોય કે ચા એ ઊંચા રે દાદા ગઢડા ચણાવું ઊંચા ઊંચા દાદા ગઢડા चारे घटना कान

ફેરા ફરતા હોય જાણી મમરાન ને થેલો આટા મારે અને બાર ગામ જાવું હોય ને તો એને હાંજે રવાના કરવો પડે તઈ હવારે બસ સ્ટેન્ડ પૂગી ગીતો ગાતા હોય કેવા ગીત ગાય ખબર કે બે ની બાહારે જાહે મોટર માં એકલા માહે બેની ની બાહારે જાહે મોટર માં એકલા માહે બેની બા હારે દાહે ને મોટરમાં એકલા માહે વિચાર કરો એ એક જ મોટરમાં હમાય તો વરાદા ક્યાં ડેકી માં નાખવું કે એને દોડ્યું લઈને મોટર વાહે બાંધવો ગીતો ગાતા હોય નકર તો લગ્ન ગીતો માં અદભુત સંસ્કૃતિ હતી એવા ગીતો ગાતા હોય કે બેન બા દાદાજી ને ખોલે बैठा बहु सारू बोला बिनी हवे ससारा भारी ने ढुंघा तान जो सासू जी ने लड़ी लड़ी ला गजो पाय મોટા ના છોરું થઈ રે જો આવા ગીતો ગવાતા અને અટાણે ગીત ગાતા હોય ડિસ્કો જમાય ડિસ્કો તમે ડિસ્કો રેવાના તેદુરીની ચાવી અમારી બેનને દેવાના પછી શું ગળા ફાઓ ખાઈ એવા ગીત ગાય આપણને એમ થાય આથી વરાદા એક એક ઢીકો મારી લઈ સારું લગ્ન ગીતમાં તો અદભુત સંસ્કૃતિ હતી પેલાના જમાનામાં ફટાણા ગવાતા લગ્ન ગીતોમાં પણ એમાં કાંઈક ગણિત હતું ફટાણા ગાતા શું કામ વેવાયના મગજ પારખવા માટે ફટાણું ગાય અને સામેના વેવાય કોઈ ગરમ થઈ જાય તો કન્યા પક્ષવાળા નક્કી કરી લે દીકરી હારે દુઃખી થાય કારણ કે આ બધા ગરમ સ્વભાવના છે પણ ફટાણા ગાય છતાં એમ કે તમે તમારા ગાવ આજનો દી આનંદનો છે એવા હગા હોય તો કન્યા પક્ષવાળા નક્કી કરી લે કે દીકરી હારે સુખી થાય એટલે પહેલાં તો વરાદો આમ માંડવે આવે ને ત્યારે કન્યા પક્ષમાંથી ગીત ઉપડતું કે ક્યાથી લાવ્યા રે ક્યાથી લાવ્યા રે તું ના દેવો ક્યાંથી લાવ્યા ગીત માં જવાબ આપે રાખી મેલ્યો તો અમે રાખી મેલ્યો તો તારી શેદારી છોડી હારું રાખી મેલ્યો તો કે રાખી મેલ્યો તો રાખી મેલ્યો તો તારી શેડારી છોડી હારું હાચવીને જ રાખ્યો તો એમ એટલે લેવા છે પછી ઓલા જા નહીં આવનું કે કે ક્યાંથી આવ્યા રે ક્યાંથી આવ્યા રે આ ભેહુના ભાઈ બંધ ક્યાંથી આવ્યા અને અને વાતે હાથી હમથા પાન નો ખાતા હોય તેથી બે ગલોફે ઠપ કર્યા હોય માગીને બીડીયું હળગાવ્યું હોય બીડી માગે એમ કે પછી બાકસ માગે ને માચીસ આમ હાન માં સમજાવે બીડી પીતા હોય માચીસ તો હોય ને એટલે આપણે આપણને કે ભલા માણા હું ભેડું લઈ જવું પૈસા તો હાથ નો મેલ છે મેલ ઉખેડીને દે ને દુકાને દે ગળી બીડી ને જોડી આપશી એમ ઈ કે રામ શું લઈ ગયા લક્ષ્મણ શું લઈ ગયા ને હનુમાનજી શું લઈ ગયા ને તો આપડે કેવું પડે તું આ મેલી શું જવાનું એટલે ઓલા કે કે ક્યાંથી આવ્યા રે ક્યાંથી આવ્યા રે આ બધા ભેહુના ભાઈબંધ બંધ ક્યાંથી આવ્યા એટલે વરાજાના પક્ષમાં હોય ને એ ગીતમાં જવાબ આપે કે આવ્યા છીએ રે આવ્યા છીએ રે અમે દિલીના બાદશાહ આવ્યા છીએ રે આવ્યા છીએ રે અમે દિલ્હીના બાદશાહ આવ્યા છીએ રે દિલ્હીના બાદશાહ અને હરામ કોઈના બૂટમાં વાધર્યું હોય તો કોઈ ફૂતર્યું બાંધ્યું હોય ને કોઈ વાયરના ભયડા માર્યા હોય ને લગ્ન ગીતમાં ઠાઠ બાંધે હોય એને પાછા બાદશાહ કેમ લગ્ન ગીતો તો એવા ગવાતા કે બેન તારા ઘરના રખોપા રૂડા રાખજે વધારજે હાહર વેલમાં માન પરણીને હાલી હાહરે કે નાર પ્રતિવ્રતા કે કામ નરસો હું કેમ કરું મારે સતી માતા તણા બિરદ્ધ છાજે પિતાની લાજના લંગર મારા પગમાં લાજનું ભરેલું મારું મોહાળ લાજે વાત સાસુ તણી જરા ન લોપવી જગત સસરા તણી વાત જાણે એવી અકલરી નારની વાત જ્યાં ઉચરે ત્યાં તરત મારો ધણી એની મૂછ તાણે ત્યારે એવા જીવન હતા નકર એક ભાઈ પરણીને કિરે ગયા તો હવારે બાપ દીકરો ભાઈ જમવા બેઠા હતા અને પરણીને આવતી હોવ ઉઘાડા માથે આમ બહાર નીકળી ગામડામાં હજી ઘૂંઘટા તાણવાનો રિવાજ છે લાજનો રિવાજ છે જેને નહીં દુજાણા નહીં દીકરા નહીં ઘૂંઘટા વાળી ઘેર ભેદું કવિ મેકરણ ભણે એનું જીવન ખારું ઝેર પણ એ પરણીને આવતી હોવ એ હવારના પોરમાં ઉઘાડા માથે આમ બહાર નીકળી એના સાસુએ જોયું બે બાકડા થઈ ગયો કે અમારી આઠ વર્ષની ઉંમર તોય અમે લાજ કાઢી ઘૂંઘટા તાણી અને આ કાલ પરણીને હાલી આવે છે ને આમને ઉઘાડા ઉઘાડામાંથી બહાર નીકળી આમાં અમારી આબરું શું આમાં અમારી ખાનદાની શું પરણીને આવતી હોવે કીધું એ કે લાજ કાઢીશ પણ આઠ દિવસ નહીં કાઢવું એ કે આઠ દી પછી કાઢીશ કે કાં એ કે મારે જોવું જ જોઈએ ને તમારા કુળમાં કેટલી ખાનદાની છે તમારા દીકરામાં કેટલી ખાનદાની છે એ કે ખાનદાની હોય તો ભલે ને પછી તમારો દીકરો એ મારો દીકરો અને લાજ એ મરદોની હોય ને હવારના પોર માં એક ભાઈ ને બે માળાને થઈ ગયો કજિયો થઈ ગયો આવ્યા હવારે કજીયો થઈ ગયો એને ઘરવાળી કાંઈક બોલી તું બે ઝાપટ મારી લીધી ત્યાં એ દીકરી રોતી રોતી બહાર નીકળી એ બોવ તા ભગવાનને વાત રાખવી છે એ દીકરીના ગામનો જ માળા ત્યાંથી નીકળ્યો રોતા રોતા કીધું કે મારે બા ને કહીજો તમારા જમાએ તમારી દીકરીને માર્યું છે એટલે ઓલે માણે જઈને વાત કરી કે કાલ તમારી દીકરીની જાન પરણીને ફલાણા ગામ ગઈ તો કે હા એ કે અરે અરે આજ હવારમાં જ હું એની એની શેરીએથી નીકળો ને મકાન પાસેથી બિચારી ઊભી પી રોતી હતી ને તમારે જમાઈ એને માર્યું છે એમ તો કે હા એની બા વહેલી બસમાં બીજે દીધ ત્રાટકાઓ હવારના પોરમાં દી ઉગામાં હાહુ જમાય હામા હામા આવી ગયા હમાય જમાય હામો ગરમ થઈ ગયો હામો થઈ ગયો એટલે એને હાહુ કે લાખ રૂપિયાની દીકરી તને દઈ દીધી એટલે મારા હામે ટ્રેડ ટ્રેડ કરશ ઓલો લોકો કે પચામ જોઈશ પાછી તારા મોટે એને જીવન ન કહેવાય પણ બે માણાના જીવન હારા હોય ઘરમાં એકબીજાને ને એકબીજા ઓળખી હકતા હોય તો જીવવાની મજા આવે જોજો સ્ત્રી થી જ પુરુષ ઉજળા છે સીતાજી હતા તો રામ ભગવાન કેવાના રાધાજી હતા તો કૃષ્ણ ભગવાન કેવાણા વીરબાઈ હતા તો જલારામ ભગત કેવાણા સતી તોરલ હતા તો જેસલ જાળેજો પીર કેવાણા રૂપાદે હતા તો માલદે પીર કેવાણા અને ચંગાવતી હતા તો સગારસા ભગત કેવાણા એક એક ઇતિહાસ તપાસો સ્ત્રી થી જ પુરુષો ઉજડ્યા છે ઇતિહાસના પાને ઉજડા કરનારી સ્ત્રી છે પુરુષોને ઇતિહાસના પાને અમર કરી દીધા છે આજ કોર સુધી એને જ પુગાર્યા છો બા ને ખોરા કીનો દયો તો હાલે એને દેવી પડે અને બીજે ગાડી આવે અને થોડા લુગડા પહેરાવી લઈ જાય ઉનાળામાં ગરમી ન લાગે એક એક ભાઈ જેલમાં ગયા ને જેલમાં લઈ ગયા ને તો પોલીસ વાળા એને કીધું કે તને હવારે ફાંસી ચડાવી દેવાનો તારી છેલ્લી ઈચ્છા શું છે કે જાંબુડા ખાવા સાહેબ કે જાંબુડા જેઠ મહિના પાકે ઓલું કે મારે ક્યાં ઉતાવળ છે જેઠ મહિનો આવવા દઉં એક કેદી તો વીસ વર્ષ જેલ મારી અને જેલર સાહેબે એકદી પૂછ્યું કે તારે ભાઈઓ નથી કે છે ને તો કે તારે બાપુ નથી તો કે છે ને બા નથી કે છે ને તો કે તારે કાકા કુટુંબ નથી કે છે ને કે મામા નથી કે છે ને કેમ સાહેબ પૂછો છો બધાય છે તો કે આ વીસ વર્ષથી આ કોઈનો કાગળ ન આવ્યો કોઈ તને મળવાનો આવ્યો એટલે પૂછું છું હોય કે સાહેબ તમારી દયાથી અમે બધા આમાં હચવાઈ ગયા છે ખગા વાલાન ભાઈઓ તમારી ખૂબ દયા છે અહીંયા બધાય લેર કરી છે પણ એ પુરુષોને ઇતિહાસના પાને ઉજળા કરનારી સ્ત્રી છે સીતાજી નો હોત તો રામ ભગવાન નો કહેવાનું આ કેવાના હોત ભગવાન નો કેવાના હોત રામ હતા એ કૃષ્ણ ભગવાન નો કેવા રાધાજી નો હોત તો સીતાજી નું પાત્ર એક આ ની બેન દીકરી જીવનમાં ઉતાર લઈએ ને તો કઈ કરવા જેવું નથી સીતા મંગલ ચાર ફેરા રાઘવ ને ફરી છાટો સુખ લગાડ એને કદી ને ભાઈ કાગડા આખી જિંદગી સીતાજી રામ પ્રત્યે બોલ્યા જ નહોતા જાણી અમે રેસુ દલડે દાદલ ઘણ ના ઘા તોય ફૂલડા ના જાણી અમે સહેશું સીતાજી એવું બોલ્યા છે એને કોક મળ્યા તો હોય છે ને સીતાજી ક્યાંય નથી બોલ્યા રામે મને દુઃખી કરી હેરાન કરી આજની બેન દીકરી માતાઓ એક સીતાજીનું પાત્ર જીવનમાં ઉતારે તો જીવનમાં કાંઈ કરવા જેવું નથી આજની બાઈઓને આપણે હથેળીમાં રાખી તો શું કે ખબર છે તમારા ભાઈ ઠીક કે હમજા જેવા અને એના ક્યાં બુદ્ધિ છે અને વાત એ હાથી બુદ્ધિ નહોતી એટલે ઘોડે ચડી ન્યા ભંગાવા આવ્યા ઘણા માગા આવતા હતા એક દીકરીને તો જોવા આવ્યા હતા તો એની એ કીધું કે થકું તને જોવા આવ્યા છે એ કે ખોટી વાત છે હે કે ખોટી વાત છે તો હગાઈનું નક્કી થઈ ગયું તેની બેન બેનપણીયું કે હવે તારી હગાઈનું નક્કી થઈ ગયું હવે તો આ ખોટી વાત છે તો 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 લખાણા લખાણા પછી એની કીધું હવે હવે તારા આ ખોટી વાત છે બરોબર પરણવા આવી તો એની બેનપણીઓએ કાનમાં કીધું હવે તો વરાજો માંડવામાં આવી ગયો છે હવે તો આ પાડ અને અમુક ઉંમરે પણવા જાય તો જ હારા લાગ્યો પછી ધોરા વાળ સમરા ગયા હોય એ ખોળા માથે બેઠો હોય હુંદો લાગ્યો એક ભાઈને આમ હામીયા થતા હતા ને તો અમુક જ્ઞાતિમાં રિવાજ છે કે આમ વરાજો માંડવે આવે ને એટલે કન્યા એ એની સખીઓના ટોળામાં જોવા આવે મૂર્તિયાને અને હાથમાં ચોખાનું મગ હોય મીઠું હોય એ ઉડાડીને વહી જાય ચોખાને મગ એ તો સુકનના છે આ મીઠું સુકામ ઉડાડતા હોય એ ખબર નથી કદાચ કંઈ ના કહેતી હોય છે તારામાં ઓછું હોય તો આ મારા તરફથી તો એક આમ વરાજુ પરણિવા આવ્યો હતો ને તો બોલી કન્યાની સખી હતી ને એને જઈને કીધું કન્યાને કે હું એ તો મોટી ઉમરનો છે હેંક મોટી ઉંમરનો તો કન્યાએ આમ બહાર જોવા આવી બોલો મૃત્યુ સાંભળી ગયો કે આ તો ગરમીના ધોળા આવી ગયા ને મોટી ઉમરનો કે હાથમાં તલવાર કાઢીને સાંભળવામાં નહીં ઓલી કૈનાયાએ નિહાકો નાખીને કીધું મોટી ઉમરનો છે ને એ મારી હગાઈ થઈ તે દુની મને ખબર હતી પણ આ ગાંડી પાસીનો છે એ આજ ખબર હતી રાજા ચારણ અને વાણીયા ચોથી નાનકડી ના એતા ભક્તિ કરે નહીં અને કરે તો બેડો પાર રાજા ભક્તિ કરે નહીં ભક્તિ કરે તો હરિચંદ્ર રાજા જેવા થાય શીબી રાજા જેવા થાય કે શરીરના કટકા કરી અને છાબડામાં જોખી દે રાજા ભક્તિ કરે નહીં કરે તો રઘુ રાજા જેવા થાય ચારણ ભક્તિ કરે નહીં અને ભક્તિ કરે તો મહાકવિ ઈશ્વરદાસ જેવા થાય ગવાલ ચારણ જેવા થાય વાણિયા ભક્તિ કરે નહીં અને કરે તો સગાળસા જેવા થાય એક લગભગ વાણિયા ભગતીનો કર્યો એક અને વાણિયા હુએ નહીં જાગે દૂધવાળા આંટા મારવા માંડે ને તંય વાણિયા હુએ એમાં એક દી રાતે બાર વાગે એક વાણિયાને પછવાડે ચોર વાતું કરવા માંડ્યા હાલો શેઠની ત્યાં ત્રાટકી વાણીઓ હાંફળી ગયો તેજુરીની ચાવી હતી ને એ ખંખરી દીધી અને પેલા જમાનામાં તો તેલના ટાંકા બનાવતા જમીનમાં એ તેલના ટાકાની ચાવી હતી બહાર દેખાય એમ રાખી અને ખોટે ખોટ નાકોરા ટેડવા મંડ્યા ને ઓલા ચાર જણા ઉતરા દિવાલેથી અને હાથ મીંડા ફેરવવા એમાં ચાવી હાથમાં આવી મીડ્યા તાળે તાળે લગાડવા તેજુરીની હિંસી પણ ક્યાંય લાગી નહીં તેલના ટાકાની ચાવી ચાવી હતી ન્યા જ લાગી એટલે ઢાકણું ઉકાળ્યું ચોરી કરવા ગયા હોય અંજવાળું કરીને તો જોવાય નહીં એટલે એકને કે તું જાત તેલનો ટાંકો આખો ભરેલો ઢાકું ઉકાળ્યું ને ને કે તું જા અંદર તેજુરી હાથ ફેરો કરીને વીવાય એક આમ ઉતરો ને તો લુબુક થઈ ગયો તેલમાં થોડી વાર થોડી વાર રાહ જોઈને કે હજી કા બે જણા આવ્યા નહીં તું જા કોક આવી જાય તો ત્રીજો ઉતરો એ લુબુક દેન થઈ ગયું તો પંદર વીસ મિનિટ રાહ જોઈને પછી ચોથો તો બાહુ ચડાવીને ત્રાટકો ઈ એ તેલમાં લુબુક દેન થઈ ગયો પછી શેઠ અને શેઠાણી બે ઉઠ્યા શેઠ કે તો ચારે આવી ગયા કે ચારે આવી ગયા અડધી પોણી કલાક તરવા દીધા અને ચારે ગુજરી ગયા બાર કાઢ્યા શેઠાણી કે એક આયરે આ ચાર ગુજરી ગયા હવે પોલીસ સ્ટેશન ખબર પડશે ગાફા પાયરે થઈ જાય વાણીઓ કે તને ન ખબર પડે એ મારું કામ એ ત્રણ મળદા ને ઘરમાં હુવડાવ્યા એક મળદું ઓસરીમાં હુવડાવ્યું અને એનામાં એક માણસ કામ કરતો તો ન્યા રાતે દોઢ વાગ્યે વાણીઓ ગયો એટલે ક્યાં અહીંયા આવ્યું તો મગન તો મગન બિચારો બુસ્કોટ પહેરા વિના નું પાક્યો શેઠ ને શું કામ હશે માલની ગાડી આવી છે કે શું હશે એમ ત્યાં ઘીરે આવ્યો ત્યાં શેઠે એક મળદું બહાર હુવડાયું હતું ઓસરીમાં કે આમ જો આ મળદું ગામના પાદરમાં વાવમાં નાખીને પાછું વયું આવવાનું તારે તો કે આને આનું કર નાખ્યું તો કે હા એટલે મગન ને એમ કે શેઠ આજ લાગે આવ્યા આજ પૈસા નીકળે એવું છે શેઠને કે એક રૂપિયા થાય વાણીઓ કે એક નહીં એક ને એકાવન પણ એક શરત કે શું એ કે આ વિચિત્ર પ્રકારનું મળદું છે પાછું આવશે તો તારે પાછું નાખવા જવું જોઈએ મગન કે ઈ મારી જવાબદારી મગન ને એમ કે મળદા થોડા પાછા આવે એટલે ખંભે માર્યું ગામના પાદરમાં વાવમાં નાખીને પાછો આવ્યો ને તો શેઠે બીજું હું ઉડાવી રાખ્યું વળી મગને ઉપાડ્યો એ વાવમાં નાખીને પાછો આવ્યો તો શેઠે ત્રીજું હું ઉડાવી રાખ્યું હતું ત્રીજું મળદું ઉપાડ્યું ને વાવમાં નાખીને પાછો આવ્યો તો શેઠે ચોથું મળદું હું ઉડાવી રાખ્યું હતું એ કે આમ જો બે ચાર પગથિયા ઉતરીને નાખજે હમણાં સવાર પડી જાય તને એક હજારને એકાવન દેવાના છે તારી મોર તો આ પાછું આવે છે મગનો ખાર ખાઈ ગયો તો આ દોઢ વાગ્યાની ભારી હું હારતું હતું એ ચોથું મળદું ખંભે મારીને મગનું હાલતો થયો પણ એ જાય એ પેલા એ ગામમાં ઢભો કરીને એક ગોર રે એનો એને એવો નિયમ કે સવારે ચાર વાગ્યામાં ઉઠીને વાવમાં સ્નાન કરીને પછી ગાયત્રી કરે તો એ ઢભો ગોર સ્નાન કરતો હતો વાવમાં હર હર મહાદેવ હર મહાદેવ ત્યાં મગન બે ત્રણ પગથિયા ઉતરીને મળદા નું કર્યો ડફ દઈ ને પીડ્યું ટો ગોર ભાગ્યો માથે ગજવા મગન વાહે તારી જાતનો હું ટપો ગોર ટપા ગોર નો દીકરો થોટ વાગ્યા નો હળિયું કાઢે છે ને કટવા છે ને હવે રૂપ બદલાવી ને ભાઈ ગયો ટપા ગોર ને ઉપાડી નાખી દીધો હવારે બાયું પાણી પરવા ગયો તે બે ત્રણ બાયું કે લે આ ટપા ગોર ને કોને ટાળી નાખ્યો શ્રાવણ મહિનામાં મગનો શેઠ પાંચ કે લાવો એક હજાર ને એકાવન તો વાણીઓ કે સેના એ કે આપણે શરત હતી ને એ કે કોડોથામાં મળદા કોઈ દી પાછા ન આવે એ ચારના તો મેં કરી નાખ્યા હતા અને પાંચમો તે પરાયને પકડી નાખ્યો એ ટપો ગોર હતો આપણા ગામનો અને હવે હું પોલીસ સ્ટેશને જાણ કરીશ ને તો તારા ગાભા પાયરે થઈ જાય એક રૂપિયો નથી દેવો જા તેરી સૂપ ને મેરી સૂપ એક એક પાચયુ નો આપ્યો આ વાણિયા વાણીએ કોઈ દી ભક્તિ ન કરે એક એક દુહામાં એક એક છંદમાં અદભુત છે એક એક ભજનમાં અને કાક બાપુએ તો ન્યા સુધી લખ્યું છે કેવાલા તેજી ધ્રુજ છે વાણી પ્રભુ તને પૂછ છે પ્રાણી દીતને ઓળખવાને કરવા સુકૃત કામ હાક દીતને તને ઓળખવાને તને ઓળખવાને કરવા સુકૃત કામ પણ દોષ જોયા દુનિયાના નાવી બીજાનું ખરાબ જ જોયું દોષ જ જોયા કોઈ દી સારું ન જોયું ને ઘડાય દ્રષ્ટિ હોય આપણે સારું મકાન બનાવ્યું હોય બે માળનું તો મકાન જોવા આવે તો આખા બંગલામાં આટો મારીને સંડાસ પાસે આવીને ઉભો રહીએ નાક હાથ રાખીને ગંધાય બહુ આમણો મળી ને ડ્રોઈંગ રૂમ છે બેડરૂમ છે તું ઊભો છો જ એવી જગ્યાએ એમ અને બીજાની ઈર્ષા કરતા હો ઈર્ષાળુ માણસને માપી નથી હગાતા એક ગામડા ગામમાં એક ડોશીમાં બહુ ઈર્ષાળુ જોઈજો ઘણા ડોશીઓ રોંટે બેસી ગયા હોય ત્રણ વાગ્યે બપોર પછી મંદિરે કોઈ કોઈનું નથી રહે કોઈ કોઈનું નથી રહે ત્યાં કોઈ કોઈનું નથી ખાવા કોણ દે અને આ ધૂન પૂરી કરીને તમે જાહો ક્યાં એમ પણ ડોષીમાં બહુ ઈર્ષાળું ભગવાન એને જ પ્રસન્ન થયા ભગવાનને જોવું તું કે આનામાં ઈર્ષા કેટલી છે ડોષીને કે માગ જોઈ માગી લે પણ વિચારીને માગજે કે કાં કે તું માગીશ ને એથી ડબલ તારા ન્યા થાય ડોષી કે મારા જેવું ક્યાંય હોવું ન જોઈએ ભગવાન કે માગી દેવું છે પણ તું માગીશ એથી ડબલ તારા ન્યા થાય વિચારીને માગજે ડોશી કે મારે એક દીકરો ભગવાન કે પાળોમાં બબે કે મારે ઘી એક ડંકી ભગવાન કે પાળોમાં બબે ડોશી કે હું જી માગું પાળોમાં બબે થાય તો કે હા એ કે એક કામ કરો કે શું એ કે કાંઈ નથી જોતું મારી એક આંખ ફોડી નાખો એટલે પાડોહમાં ધબડકો થઈ જાય એમ કેટલી ઈર્ષા એ છે એને એમ એ દોશી માં ધબડકો થઈ જાય તો એની ભલે એક આંખ વહી જાય એમ એટલા એટલા બધી ઈર્ષા એને ઈર્ષાળું માનવીને માપી નથી હગાતા બીજાની ઈર્ષામાં જીવન ગાળી નાખતા હોય બીજાની ઈર્ષા કરવામાં એનું વયું જતું ઘણી વાર ધરમ કરતા થાળ પડે એક ડોશીમાં વીતવા દીકરી નાનકડી હાથ આઠ વર્ષની એ દીકરી એ જોત જોતામાં અઢારક વર્ષની થઈને ડોશીમાં બહુ સપ્તાહો સાંભળવા જાય અને એને બધે સાંભળેલું કે નરસિંહ મહેતાના ભગવાને બાવન કામ અને સુદી સુદામાનું કામ કર્યું ને તો એને એમ થયું કે આ દીકરીના લગ્ન કરવા છે તો ભગવાન મને નહીં ટેકો આપે એટલે એક ભણેલ માણસને બોલાવીને કીધું એ કે મારે એક ટપાલ લખવી છે લખી દે ને તો કે ક્યાં લખવી છે તો કે ભગવાન કૃષ્ણને લખવી છે વૈકુંઠમાં ઓલો કે વૈકુંઠમાં ટપાલ ન જાય દોષીમાં કે લખી દે ઓલા માણસને એમ થયું કે ના પાડીશ તો આનું દિલ તૂટી જાય એટલે કે બોલો લખી દઉં દોશીમાં એ લખાયું કે કૃષ્ણ ભગવાનને માલુમ થાય કે તું તો અનાથનો નાથ છઉ હું તો વિધવા બાઈ છું મારે એક દીકરી છે એના લગ્ન કરવા છે તે તો નરસિંહ મહેતાના બાવન કામ કર્યા કુંવરબાઈના મામેરા પૂર્યા સુદામાનું કામ કર્યું તો મારું એક કામ નહીં કરો મારી દીકરીના લગ્ન કરવા છે કોઈ મને કાંઈ આપે એમ નથી તો એક હજાર રૂપિયાની જરૂર છે કૃષ્ણ ભગવાનને માલુમ થાય કે મને એક હજાર રૂપિયા મોકલાવે અને દોષીએ નીચે એનું એડ્રેસ લખ્યું પછી ટપાલ બંધ કરીને લખ્યું મુકામ વૈકુંઠ વાયા મૃત્યુલોક થઈને એટલે ટપાલ પેટીમાં નાખી એવા એટલે પોસ્ટ ઓફિસે ગયા તો ટપાલી નવો આવેલો હોય ટપાલ ગઈ ને પોસ્ટ ઓફિસે એટલે એ ટપાલે એ પોસ્ટમેનને પૂછ્યું કે વૈકુંઠની ટપાલ ક્યાં થયેલા આમ નાખવાની ઓલો કે વૈકુંઠની ટપાલ ન હોય કે છે કે આ રે હેં કે આ રે જુઓ બતાવી તા તો ખોલી ટપાલ ડોશીમાની વેદના હતી ટપાલમાં એ પોસ્ટમેન ધાર્મિક માણા એને એમ થયું કે આ ડોશીમાને પૈસા નહીં મળે તો એનું દિલ તૂટી જાય એટલા માટે એને ફાળો કર્યો કોઈ પચાસ રૂપિયાને કોઈ સો રૂપિયા આપ્યા ને કોઈ વીસ રૂપિયા આપ્યા ને એમ કરીને ટોટલ માર્યો તો આઠસો રૂપિયા થયા ઓલાને એમ કે હજાર ન થયા કાંઈ નહીં આઠસો તો આઠસો એટલે ડોશીના સરનામે મોકલી દીધા ટપાલમાં પણ આઠ દસ દીધી બીજી ટપાલ આવી મુકામ વૈકુંઠ વાયા મૃત્યુલોક થઈને કૃષ્ણ ભગવાનને મળે એટલે વળી ટપાલ ખોલી તા એના એ ડોશીમાની ટપાલ હતી ડોશીમાં એ શું લખ્યું ખબર કે કૃષ્ણ ભગવાનને માલુમ થાય તું તો બહુ દયાળુ છો અને તારા ઉપર અમને વિશ્વાસ છે તે હજાર રૂપિયા મોકલાય છે એની કોઈ ના નથી પણ મને અહીંયા આઠસો જ રૂપિયા મળ્યા છે અમે ગામડાના માણા અમને ખબર ન પડે મને અહીંયા આઠસો જ રૂપિયા મળ્યા છે અને બસો રૂપિયા પોસ્ટ ઓફિસ વાળા દાબી ગયા ઘણી વાર લે આવી ધર્મ કરતા થાળ પડતી હોય એમ પણ કાંઈ દાન કરવું કઠિન છે કે કઠિન પ્રભુ છે પ્રીત કઠિન તન મનવસ કરવો કઠિન જીતવો કામ કઠિન સાગર તરવો કઠિન દાન અરુમાન કઠિન મોહ મારન મમતા અને કઠિન વિપતમય દાન કઠિન સંપત મેં ક્ષમતા કઠિન વેરી પર ક્ષમા કઠિન રણકટક મે કઠિન પાલવો સ્નેહ કઠિન ભાષણ બહુ જન્મે કઠિન પરોપકાર સ્નેહ નિપાવન કઠિન ભય તાલ કહે સુન વિક્રમા એક વચન નિભાવન અતિ કઠિન પરમાત્મા હેરે પ્રેમ કરવો એ કઠિન છે ઝેરના કટોરા પીએ એ પરમાત્મા એરે પ્રેમ કરી શકીએ શંકર ભગવાને ઝેર પીધું પૂજાણા તે પછી ઘણાય ડબલા ખાલી કરી ગયા ઝેરના પણ કોઈની પૂજા ન થઈ એમ કારણ કે શંકર ભગવાને બીજા માટે પીધું હતું એમ અને આ એના માટે પીધું હોય પણ પરમાત્મા હારે પ્રેમ કરવો એ કઠિન છે સંપત્તિ મેળવવી કઠિન છે પછી કઠિન વેરી પર ક્ષમા ખરેટાણે વેરીને ક્ષમા આપી દેવી એ કઠિન છે અને ઝીંગાણાની ત્રમજીટ બોલતી હોય ઝગડો થઈ જાય એમાં મારગ કરવો એ કઠિન છે કોઈક મરદ કરી હગે ને ઘણા જોજો ઝઘડો થઈ જાય ને કજીયો થઈ જાય ને તો ગોધડા ઓટી ગયા હોય માથે પછી હવાઈ રે કહે અહીંયા જ હું તો મને ન ઉઠાડાય ગાફા કાઢી નાખે ગાભા કાઢી નાખે તો ઓલા તારા કાંઈ મંજીરા વગાડવા આવ્યા તો ગરમી થતી તોય બે ગોદડા ઓટી ગયો છે ઝીંગાણું એનાથી ન થાય ઝીંગાણું તો મરદ કરી હગે એક એક ગામના પાદરમાં ધીંગાણું જામ્યું હતું ઝઘડો થઈ ગયો હતો બાકાજીક બોલતી હતી એમાં એક બેને એના ઘરવાળાને કીધું એ કે ગામના પાદરમાં ઝઘડો થઈ ગયો છે ધીંગાણું જામ્યું છે ને ઘીરે હું બેઠા ધીંગાણામાં જાવ એ કે લાવ મારી તલવાર લાવ તલવાર દીધીને ઉપડ્યો થોડી વાર થઈને ત્યાં પાછું આવ્યું એટલે એની ઘરવાળી કે કાં પાછા આવ્યા કેમ વૈયા આવ્યા એ કે ન્યા ક્યાં કોઈને દયા જેવો સાંટો છે એની ઘરવાળી કે ઝીંગાણામાં દયા ન હોય ને આ કાંઈ માસીની દીકરીના માં ગયો તો તને ચાપ આવી ઝીંગાણામાં ત્રમજેટ બોલતી હોય કાં મરજો કાં મારજો પીઠ ને દેજો લગાર તો મારી હું મેણા બોલશે આ તો કાયર કંથ ની નાર કા મરી જાય જો કાં કોકને મારી નાખજો એમને એમ શું પાછા આવ્યા વળી પાછું ઉપળો હોય કે જવું નતું પણ જાઉં છું તું કેસ એટલે તલવાર લઈને પાછો ગયો થોડી વાર થઈને ત્યાં લોહીથી લાલ તરબોળ તલવાર કરીને આવ્યો એટલે એની ઘરવાળીને એમ થયું દુશ્મનના કટકા કરીને કીરે આવ્યા છે એટલે પૂછ્યું કે ધીંગાણું કેવું જ જામ હતું એ કે ધીંગાણાની વાત જવા દે કે કા એ કે માથા વિનાના તળ ને તળ વિનાના માથા હૂંચું વગરના હાથી હાથી વગરની ને ખેદાન મેદાન થઈ ગયું હતું તમે શું કર્યું હું શું કે પાયડું બાહું ચડાવીને બાગાક જમ દઈને ટાટકો પછી એ કે એકને એક જ કા પગમાં કર્યો બે પગ કાપી નાખ્યા પછી એ કે એક બીજો કા કર્યો એક હાથ કાપી નાખ્યો પછી એક કે ત્રીજો ઘા કર્યો બીજો હાથ કાપી નાખ્યો પછી કે પછી વયો આવ્યું એને ઘરવાળી કે ભલા માણા મરદ હોય તો દુશ્મનના માથા વાટીને ઘીરે ન લેતા આવે એ કે માથું કોક બીજો વાટી ગયો ત્યાં ખબર પડી કે આ મરેલા ને મારીને આવે છે એનાથી ધીંગાણું થાય ધીંગાણું તો મરદ કરી શકે ઢીંગાણું કોક મરદ કરી શકે એક ભાઈ કાયમ વાળી એથી ગાડું લઈને આવે ને તો એક ભારી શેરડી લે આવે આમ ટોટલે મૂકીને તલવાર લઈને મઢે કટકા કરવા એક દી એની ઘરવાળીએ કીધું કે આ તમે શું કરો કાયમ એક પારી શેરડી અને આ તલવાર લઈને કટકા કરો એ કે એ તને ન ખબર પડે પણ કે વાત તો કરો એ કે પ્રેક્ટિસ લઉં છું ધીંગાણાની પાયડો જેથી પ્રેક્ટિસ લઈ અને ધીંગાણામાં ઉતરશે ને તેથી દુશ્મનના આમ કટકા કરીશ એને ઘરવાળી કે આ ધણીનો કોઈ ધણી છે અને કોણ સમજાવે હાંભલાના આ આવું હાલ છે મહિનો દી તો છોકરાઓને ખાતા જેટલી શેડી નહીં રહી એમાં એક દી બાઈ લુગડા હાંતી હતી હાંજને ટાણે એનો કરવાળો ગાડું લઈને આવ્યો એ ભારે શેરડીને આમ ટોટલે મૂકી અને તલવાર લઈને આમ માથે ઘા કરવા ગયો ને ત્યાં એની કરવાળી એ બગલમાં હોય પરાવી ત્યાં તો પડી ગયો તલવાર પડી ગઈ એની કરવાળીને કે શું કર્યું એ કે હોય પરાવી એ કે હોય પરાવાય હું ઝટકી ગયો એની કરવાળી કે એ કે દુશ્મન આવ્યા હોય ને દુશ્મન ઈ શેડીને હાથાની જેમ ઉભા ન રહી આમ ખૂસતા મારા એમ તો કે હા એ કે હાનો દીકરો લઈને પાણી ભેળો થા છોકરાઓને ખાતા જેટલી શેરડી રેવા દે એનાથી ધીંગાણા ન થાય ધીંગાણા તો મરદ કરી શકે પણ એ કઠિન છે કઠિન વેરી પર ક્ષમા કઠિન રણકટક ઝપટમે કઠિન પાલવો સ્નેહ કઠિન ભાષણ બહુ જન્મે અને કઠિન પર ઉપકાર બોરા માણસોમાં પ્રવચન કરવું એ કઠિન છે એક બ્રાહ્મણ એક ગામમાં ગયો સરપંચને મળ્યું એ કે મારે તમારા ગામમાં એક સપ્તાહ વાંચવી છે બ્રાહ્મણનો દીકરો સૌ કાશીથી આવું છું અને જે ભાગમાં હોય એ મળી જાય તો ગામના સરપંચ કે એક કામ કર કે શું એ કે અમારા ગામના પાદરમાં એક સંત બેઠા બાપુ એને જઈને મળી એ કે સપ્તાહ કર્યું તો તારે વધારે સારું એમ એટલે બ્રાહ્મણ કે કોઈ વાંધો નહીં ગામના પાદરમાં ગયા ક્યાં તો સંત બેઠા તા બ્રાહ્મણ જઈને પેગી લાગ્યો અને કીધું કે હું કાશીથી આવું છું બ્રાહ્મણ છું અને સપ્તાહ વાંચવી છે અને મારા ભાગમાં હોય એ મળી જાય જો તમે રજા આપો તો અહીં સપ્તાહનું આયોજન કરી નાખું બાપુ કે તું તું સપ્તાહ વાંચવાનું તો કે હા એટલે બાપુએ આમ ધૂણામાં એક લીટો માર્યો કે આમાં ખબર પડે તો કે ના એ લીટો ભૂંઈ નાખ્યો ગોળ કુંડાળું કર્યું એ કે આમાં ખબર પડે તો કે ના એટલે ભૂંહી નાખ્યું પછી એક ધૂણામાંથી આમ ચોકડી મારી કે આમાં ખબર પડે તો કે ના અડધું ગામ ત્યાં જ ભેગું થઈ ગયેલું બાપુ ઓલા બ્રાહ્મણને કે તું સપ્તાહ નહીં વાંચી હેક હે કે તું સપ્તાહ નહીં વાંચી હેક બ્રાહ્મણ કે કાંઈ વાંધો નહીં બાપુ એટલે બ્રાહ્મણ ઊભા થઈને બાપુને પગે લાગ્યો બ્રાહ્મણ ઊભો થઈને બાપુના પગ પીકળ્યા પગે લાગીને પછી બાપુની દાઢીમાંથી એક વાળ ખેંચી અને ખીચામ નાખ્યો એટલે ગામના માણસો એ બાપુને દેવની જેમ માનતા એટલે પૂછ્યું કે હું કામ દાઢીનો વાળ તે ખીચામ નાખ્યો એટલે બોલો બ્રાહ્મણ કે મારો બાપુ મર્યા તે મને કહેતા ગયા છે કે બેટા તું જ્યાં જાયશ સપ્તાહ વાંચવા ત્યાં કોઈ તને પ્રશ્ન પૂછે એ બધાય તને આવડશે કોઈ પ્રશ્ન પૂછે અને ન આવડે તો માની લઈજે એક કોઈક મહાન પુરુષ હોય એની દાઢીનો વાળ ખીચામાં રાખજે રૂપિયા નહીં ખૂટે એમ તો કે હા ત્યાં તો આખું ગામ ચોટી ગયું બાપુ દાઢી તો હું માથામાં ન રહેવા દીધા મોર બાપુ નું વાહે ગામ બાપુ કે મુજે જાને દો મુજે જાને દો મેરી પાસ પૂછ બાલ નહીં હે બોરા માણસોમાં માં પ્રવચન કરવું ઈ કઠિન છે અને સ્નેહ બાંધવો હેલો નિભાવવો કઠિન છે કઠિન વેરી પર ક્ષમા કઠિન રણકટક જપટમે કઠિન પાલવો નેહ કઠિન ભાષણ બહુ જન્મે કઠિન પર ઉપકાર સ્નેહ નિભાવન સોહ કઠિન બે તાલ કહે સુન વિક્રમા એક વચન નિભાવન અતિ કઠિન વચન આપવું હેલું છે વચન નિભાવવું કઠિન છે એક વચન ખાતર રામ વનમાં વૈયા ગયા હતા એક ભાઈએ કવિને પ્રશ્ન કર્યો હતો કે લવકુશ રામના દીકરાને તો કે હા તો કે રામની રામાયણ લખાણી લવકુશની કેમ ન લખાણી ન્યા રામાયણ પૂરી કેમ થઈ ગઈ કવિએ બહુ સારો જવાબ આપ્યો કે સમાજમાં જે દીકરા બાપ હમા થઈ જાય ને એની રામાયણ ન લખાય ત્યાં પેઢીયું પૂરી થઈ જાય લવકુશ હમા થઈ ગયા હતા સમાજમાં જે દીકરા બાપનો કાઠલો જાલે એની રામાયણ ન લખાય લવકુશ હમા થયા હતા એટલે ત્યાં રામાયણ પૂરી થઈ ગઈ હતી પણ રામાયણ અને મહાભારત એમાં તફાવત એટલો છે રામાયણનું કોઈ પાત્ર એવું નથી આપણે ટીકા કરી શકીએ જીવનમાં ઉતારવા જેવું છે મહાભારત વાંચીને વિચારવા જેવું છે અને રામાયણ મહાભારત આ બધું લોક સાહિત્ય દ્વારા અને સપ્તાહ દ્વારા ગામડે ગામડે આવા આયોજન થતા હોય છે હજારો માણસો જ્યાં સાંભળવા આવતા હોય છે અને લોકસાહિત્યની તો શ્રેષ્ઠતા એ છે જેમાં અભણ બોલતા હોય ને ભણેલા સાંભળતા હોય એક ગામડામાં એક બહુ જોરદાર ખેડૂત એને એના હાથીને પૂછ્યું અભણ માળામાં બુદ્ધિ કેવી હોય જ્ઞાન કેવું હોય એને પૂછ્યું હાથીને કે પાવડો ક્યાં પીડ્યો તો કે કોદાળી પાસે એ કે કોદાળી ક્યાં છે તો કે પાવડા પાસે બે ક્યાં છે કે પાસે પાસે એનામાં બુદ્ધિ કેવી એમ અમુકને તો પૂછ્યું ન થાય એમ એક પાયે મેં કીધું મને એસિડિટી વધી ગઈ છાતી બહુ બળે છે એનું શું કરવું મને કે એ તો સારું મેં કીધું કા ઈ કે મચ્છર મરી જાય મેં કીધું મચ્છર મરી જાય એ ડીડીટી ને આ એસિડિટી ઓમાં મચ્છર મરી જાય આમાં આપણે ગોટો વળી જાય મને મને કે કાંઈક તમારે એવું હોય તો મને પૂછવું મેં કીધું મારા ઘરમાં ઉંદર બહુ વધી ગયા એનું શું કરું મને કે હરપ રાખું હરપ મેં કીધું હું તારે અમને ઉદેડા બે ને ઘર મુકાવી દેવા બે ને પણ બુદ્ધિ કુદરતની ની હોય તો મળે પ્રિય બોલવું સજ્જનતા દાતારી સુર પંથ એતા અભ્યાસે ના મિલે બિના કૃપા ભગવંત કોક કોક બોલતા હોય ફૂલ જરતા હોય આમ કોક બોલતા હોય તો આપણને એમ થાય કે આને મારવો મેલી દેવું અને અમુક ઉમરે જ અમુક સારું લાગે જો છોકરો નાનો હોય કાલુ કાલુ બોલતો હોય ત્યારે બહુ રૂપાળો લાગે પણ એનો એ છોકરો વિવર્હનો થાય ને કાલુ કાલુ બોલતો હોય ને તો જોવા આવ્યા હોય એ વ્યા જાય એમ કે અમે ટપાલ લખશું એમ ત્યાં પૂરું થઈ જાય એક દી એક ભાઈ હવારમાં મારી પાસે આવીને નિહાકુ નાખીને મને કે મારી હગાઈ નથી થતી ક્યાંય મેં કીધું કા તો મને કે હું જ્યાં જ્યાં કન્યા જોયા ઉરી બાળ દઈ ના પાડી દઈએ ને હગી માં ઉઠીને સળતી દેડીને પાણા મારે મેં કીધું એક કામ કરી મને કે શું મન કીધું તારા બા જેવી દેખાવડી હોય તારી બા જેવું વર્તન હોય એવી ના પાસ કરે એટલે તારી બા આ પાડી દે મને કે તો મારા બાપા ના પાડે કે એ રેવા દે અઢાર વરસથી હું ઉઘાડ આપી ગયા આંટા મારું હું છેલ્લે નિહાકો નાખીને મને કે તીરુભાઈ મારી બા લીલ પીણ આવશે પણ મને નહીં પહેણ આવે ખર્ચો બે માં એટલો જ થાય એમ હવા હવાના પહોરમાં એક ભાઈ નિહાકો નાખીને મને કે તીરુભાઈ મેં બે ઘર કર્યા પણ હું ઠીરો નહીં મેં કીધું ભલા માણા અમે તો એક ઘર કર્યું તોય રાજીના રેડ થઈ ગયા છે તે બે ઘર કર્યા એમાં આગલા ઘરમાં હું વાંચો હતો મને કે એ હું હું તો ત્યાં હવારમાં વહેલી ઊઠીને રૂપિયા ને લુગડા ને બધું લઈને વહી ગઈ ભાગી ગઈ મેં કીધું એ ભલે વહી ગયા બીજું ઘર કર્યું એમાં હું વાંચો મને કે ઓલી વહી ગઈ ને આ જાતી નથી જાય તો અમે કાંઈક ધરાય ને તાન ખાય એમ પણ અમુક અમુક બોલતા હોય તો રૂડા લાગતા હોય મીઠા લાગતા હોય એક છોકરાને લોકાએ એના બાપે મોકલેલો બીજા માણસો આઈડે તો વાં જઈને બધા સ્વાભાવિક પૂછે ને કે એક ભાઈનો દીકરો ગુજરી ગયો હતો એટલે હંધાય પૂછતા હતા કે તમારા દીકરાને શું કાંઈ બીમારી હતી તો બાપા કે કાંઈ નહોતું દી તાવ આવ્યો ને ગુજરી ગયો તો આ બાપાનો છોકરો લોકાઈ ગયો કે ગુજરી ગયો બલા ગઈ એટલે ઓલાને બહુ દુઃખ થયું એટલે એને એમ થયું કે હવે આને કાંઈ નથી કહેવું એના બાપને ઠપકો દેવો છે એમ એટલે એ એના દીકરાનું કારજ પતી ગયા પછી આ છોકરો બોલી ગયો હતો એના બાપ પાસે ઓલા પાયે આવ્યા એ કે ભલા તમારા દીકરાને કાંઈક સારા સંસ્કાર આપો ને કે કે મારો દીકરો ગુજરી ગયો ને આવીને એમ બોલ્યો કે ગુજરી ગયો ભલા ગઈ એમાં અમારે શું આવું બોલાય તો એના બાપો એના બાપા શું કે ખબર એ કે સાચી વાત છે અમારા છોકરામાં કોઈ બુદ્ધિ ન આવી પણ તમે એનું ગણીને ગાંઠે બાંધતા નહીં ને હવે તમારો બીજો દીકરો ગુજરી જાય ને તેથી હું આવીશ એ સારું બોલ્યો લીધું પણ પ્રિય બોલવું સજ્જનતા દાતારી સુરપંત એતા અભ્યાસે ના મિલે બિના કૃપા ભગવંત ભણવાથી નથી મળતું કુદરતની દેણ હોય તો મળે અમુક છોકરા બોલતા હોય તો રૂડા લાગતા હોય ને અમુક બોલતા હોય તો આપણને એમ થાય કે આને મારવો મેલી દેવો અને બે ત્રણ ખેંચી લઈ અને અમુક ઉમરે અમુક સારું લાગે નાનું છોકરું હોય અને બસ સ્ટેન્ડમાં ઊભું ગુલ્ફી ખાતું હોય તો એવું રૂપાળું લાગે આપણને એમ થાય કે આના બે ત્રણ ફોટા લઈ લે પણ એની એ ગુલ્ફી હાંઠ વર્ષના ભાપાના જપટે સડી હોય બસ સ્ટેન્ડમાં ને પોણીએ રેગાડા જતા હોય આપણને એમ થાય કે આ બાપા ગુલ્ફીને આપઘાત કરાવશે આપડી એક કહેવત છે ને કે બાર ગાવે બોલી બદલે તરોવર બદલે શાખા બુઢાપો આવે તેથી વાળ બદલે પણ લખણ ન બદલે લાખા ઘણા હાથ વર્ષના થાય તો ગીલી દાંડી રમતા હોય પણ મેં એ જોયું પશુ પંખીની કોઈ ભાષા ન ફરે ગમે મુંબઈના કાગડા રાજકોટમાં આવે તો રાજકોટના કાગડા બોલતા હોય એવું જ બોલે ગાયું પહેવું એવું બોલે પશુ પંખીની કોઈ ભાષા ન ફરે પણ મુંબઈ મેં એ જોયું કૂતરાના જીવનમાં મને થોડોક ફેર લાગ્યો આપણે સૌરાષ્ટ્ર ગુજરાતમાં કૂતરાનો રોટલો નાખો રાજી થાય તો આડા પૂછડા હલાવે મુંબઈમાં કૂતરાને બ્રેડ નાખો બિસ્કીટ નાખો કે રોટલી નાખો એટલે આમ રાજી થાય રાજી થાય એટલે આમ ઊભા પૂછડા મને હલાવવા મેં એક ભાઈને કીધું મેં કીધું આમ કેમ અમારા ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં કૂતરા રાજી થાય તો આડા પૂછડા હલાવે તમારા અહીં ઊભા પૂછડા કેમ હલાવે મને કે ધીરુભાઈ ટ્રાફિક નડે ટ્રાફિક આમ કરે તો એક્સિડન્ટ થઈ જાય પૂછલું હલાવવાની જગ્યા નથી મુંબઈમાં અને ત્યાંના કૂતરાએ ટ્રાફિકમાં સમજે લ્યો અને અહીંયા આપણે જો મોટર લઈને નીકળ્યા ને તો હોરન મારો એટલે માલ તોર ખહી જાય ગાયું પેહું ખહી જાય કૂતરા ખહી જાય પણ માણા ન ખાય મોટરનું બમ્ફર આમ અડી જાય ને તઈ એમ કે કે એ મૈર્યા મૈર્યો નહીં ગયો વયો જા એક ભાઈ એક દિવસ સાઇકલ લઈને નીકળ્યા હતા અને એક બાપા ઉપર ચડાવી દીધી તો બાપા પડી ગયા રાઈડું મીડા નાખવા બોલ્યો કે બાપા તમે ભાગશાળી કે પગ ભાંગી ગયો તો એ ભાગશાળી કે આ તમે ભાગશાળી છો પણ કે કેવી રીતે એ કે તમે ભાગશાળી આજે હું સાયકલ લઈને નીકળું ન કાયમ ખટારો લઈને નીકળું હાઈ જો ખટાળો લઈને નીકળો હોત ને તો માથે ચડાવી દે તેમ પણ વાતું એની નથી રહેતી વાતું તો કોક સંતોની રહે વાતું કોક ભક્તોની રહે મહાકવિ ઈશ્વરદાસે તો ન્યા સુધી લખ્યું છે લોક સાહિત્યની શ્રેષ્ઠતા એ છે સમજાય નહીં પણ મજા આવે મહાકવિ ઈશ્વરદાસે લખ્યું છે કે પરમાત્માના ભજન વિના જગતમાં બધું નકામું છે કે કુડો દેવરો મંડાણ કુડો મૂળગીરી ગીરી મેહ સબે કુડો કુડો જમીન કો પીઠ કુડો અહંકાર કુડો કુડો કોરમ અહ પવન જમાવ કુડો ગીર ધારી નાહી કુડો એક હી ગોપાલ એ ખોટો માલ ખજા કોટ બેટ સબે ખોટો બાજુ તબેલો ખોટો ખોટો ત્રિયા વંદ ખોટો મોટો ખોટો નાહી બાવો બાળ હિ મુકોંદ એ જૂઠો હેત બંત વાંચો ગોત્રી કુટુંબ જૂઠો માત પિતા સબે જૂઠો જૂઠો રે મલક જૂઠો લાવ સાહ રાખો પુત્ર પરિવાર જૂઠો એક જૂઠો નાહી એ આત્મો અલગ કાચો કામ કેલકારી મીનકારી કામ કાચું કાયકો બનાવ કાચો કાચો સબે કામ કાચે કામ ઇન્દ્રિયુ કો આપ હિ બ્રહ્માંડ કાચો હાચો બાવો એક એ હે ઈશ્વર રાખો સામ ભગવાનના ભજન વિના જગતમાં બધું નકામું છે અને ત્રણેય શબ્દનું ભજન છે ભ એટલે ભગવાનને ભજવાનું છે અને જ એટલે માણસ અહીં જન્મે છે જન્મે છે એ જાય છે જાય એ પાછો જન્મે છે અને ન એટલે માને એના માટે આ બધું છે ન માને એના માટે નથી ઘણા કહેતા હોય કે ઠાકર ભલે મને ખીલી મારી હવે ખીલી નહીં ઠાકર મારે તો મેખ મારી દી ઠાકર ધારે તો રેશન કાર્ડમાંથી નામ કાઢી નાખે ઠાકરના હાથની વાત છે બધી ભગવાનના હાથની વાત છે પણ પરમાત્માએ દેહ આપ્યો હોય તો સારું જીવન જીવાઈ જાય એ જીવનની મજા છે ઘણા એના જીવન અગરબત્તી જેવા હોય અગરબત્તી બળે બીજાને સુગંધ આપે ઘણાના જીવન એવા હોય છે પોતે બળતા હોય છે બીજાને સુગંધ આપતા હોય છે ઘણાના જીવન છે એ હુખડ જેવા હોય કપાય ઘસાય છતાં સુગંધ આપે એના ચાંદલા થાય ચાંદલા બધા કપાળમાં થાય હું કામ કે પરમાત્માનું સ્થાન કપાળમાં છે બધાના માઇન્ડ કપાળમાં છે એટલે ચાંદલા કપાળમાં થાય ને કે વાહે વિઘાયક નો વાહો પીડ્યો છે ન્યાનો લગાડે બે ત્રણ પણ ઘણા જીવન ફૂખડી જેવા હોય ઘણા જીવન કાતર જેવા હોય જ્યાં પડે ત્યાં બે ભાગ કરી જાય બે ભાઈઓ ભેગા બેહવા હવા ન દે એને કાતર કહેવાય અને ઘણા જીવન બટેટા વાળા જેવા હોય બાયણે ઠરી ગયા હોય અંદર હરગતા હોય મોટામાં નાખીને તાળવે ચોટે ત્યાં આપણને ખબર પડે હા ભેહું જેવી દિશા કરી નાખે ભેહું ઓગાળતી હોય એવું લાગે એક ભાઈ મને કે ઢોર અને ઢાખર એમાં ફેર શું મેં કીધું ઘણો ફેર મને કેમ મેં કીધું ઢાખર એને કહેવાય ઢોર કોને કહેવાય તો બધાયને ખબર હોય ગાયું ને ભેહું ને એને ઢોર કહેવાય પણ ઢાખર કોને કહેવાય આમ ભેંસ લઈને બજારમાં નીકળ્યા હોય રાળું આમ આમ કરી જતા હોય અને ભેંસ આપણને સિંગડે ચડાવીને ઉલાળી નાખે પાળી દે પછી એમ કે આઘા રહી જાય એને ઠાખર કહેવાય માયરા મોરે એમ કે આકાર રહીજો મારે છે એને માણસ કહેવાય માયરા પછી એમ કે આકાર રહીજો એને ઢાખર કહેવાય મેં કીધું ઢોર હારા ઢાખર નહીં હાર ઢોર મારતા હોય તો માજન વાળે મેલી આવી પાંજરાપુરમાં પણ આ ઢાખર ક્યાં મૂકવા જાવા પણ સારું જીવન જીવાઈ જાય એ જીવનની મજા છે ઘણા માણસોના જીવન છે ગુલાબી જીવન હોય છે ભલે થોડું જીવે પણ સારું જીવે એ જીવનની મજા છે બિછાવી પ્રેમ પાથરના અવરના મનહરી જાજો જગતને અર્પીને સુગંધ ખીલી સુમન ખરી જાજો સ્વધર્મી સત્યના પંથે પુનિત પગલાં ભરી જાજો બચાવી શાસ્ત્ર રામાયણ તમે માધવ ભણી જાજો થતી હોય કોઈની ખટપટ કરી બાનું સરી જાજો બચી જાય કોઈની પેઢી તમે એવું કરી જાજો સ્થિતિ સપન તો ભૂખ્યા તણા તમે ઉદર ભરી જાજો ગરીબી હોય તો પાપણ જરા ભીની કરી જાજો વિનંતી રામ વિદ્યાની સમર્પણ તો કરી જાજો બીજાને તારવા કેવટ બની તમે છેવટ તરી જાજો એવું જીવન જોઈ એક બાપા રામાયણ વાંચતા હતા આમ રામાયણ મૂકી અને આઠ દહ માણસો બેઠા હતા બાપા રામાયણ વાંચતા હતા કે રામ લક્ષ્મણ જાનકી વનમાં ગયા સીતાજીનું હરણ થઈ ગયું પછી વાનરોનો ટેકો લીધો રામે અને કીધું કે લંકામાં કોણ જઈ હકશે બધા એમ કહેવા મીડ્યા કોઈ કે અમે અડધે પૂગી હકીને કોઈ કે અમે કદાચ લંકામાં પૂગી જાય પાછા ન આવી ગઈ પછી હનુમાનજી ઉપા થયા કે એ મારું કામ કે હનુમાનજી એક સલાંગ મારી લંકામાં વ્યા ગયા સીતાજીને જઈને પૂછ્યું કે મા તને અહીંયા ગમે છે સીતાજી કે અહીં કોઈને ગમે મને ગમે કે તમારે આવવું છે તો કે હા કે બે જાવ મારા ખંભે કે સીતાજી ખંભે બે ગયા ને એક સલાંગ મારીને તો પાછા આ કાંઠે વ્યા આવ્યા બોલ રામચંદ્ર ભગવાનની જય એટલે બાપાને એક ભાઈ કે આમાં રામ રાવણનું યુદ્ધ તો ન આવ્યું બાપા કે સીધી રીતે આપી દે તો નિર્દોષ મહાભારત બે જીવનમાં ઉતારવા જેવા છે મહાકવિ તુલસીદાસે લખ્યું છે કે પ્રથમ ભક્તિ કર સંતન સંગા તુલસી ભક્તિ મમ કથા પ્રસંગા અને વાત એ સાચી છે કે સત્સંગની વાત જેવી બીજી કોઈ વાત નહીં સાધુની જાત જેવી બીજી કોઈ જાત નહીં જોગીની જમાત જેવી બીજી કોઈ જમાત નહીં પૂનમની રાત જેવી બીજી કોઈ રાત નહીં હોળીના રંગ જેવો બીજો કોઈ રંગ નહીં ભક્તોના ઢંગ જેવો બીજો કોઈ ઢંગ નહીં પટોળે ભાત જેવી બીજી કોઈ ભાત નહીં વિશ્વાસ ઘાત જેવી બીજી કોઈ ઘાત નહીં સુરવીરના સંગ જેવો બીજો કોઈ સંગ નહીં કસુંબલ રંગ જેવો બીજો કોઈ રંગ નહીં કવિ કિશન આ દુનિયામાં પાપી ઓલા નુગરા નંગ જેવો બીજો કોઈ નંગ નહીં એક માણસ આમ બજારમાં નીકળો ને તો મદારી ખેલ નાખીને બેઠો છું એટલે માણસું કુંડાળું વળીને જોતા તા એટલે એ ત્યાં ઉપર પણ મદારીનો જે વાંદરો હતો ને એ એક ધારું એટલે માણા હામું જોયા જ કરે એટલે ઈવડા એ બે રૂપિયા મદારીને આપ્યા અને પૂછ્યું એ કે આ તમારો વાંદરો આટલા માણસો માંથી કોઈ હામું નહીં અને મારા એક હામું જ કેમ જોવે છે મદારી કે જનાવર જનાવરને ઓળખે ને પણ એક ભાઈ આમ ઘેરે ગયા બજારમાંથી તો એની ઘરવાળી કે આજ તમે આવી ગયા હવે મને નિરાશ થઈ કે કાં એ કે બાજુવાળા ચંપાબેન હમણાં બકાલું લઈને આવ્યા મને કે એક ગાંડો પીલાઈ ગયો મને એમ થયું ક્યાંક એ નહીં હોય ને